મીડિયા ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હાલમાં જ જીનું રિઝલ્ટ આવ્યું છે અને આપણા સુરત પરિણામ ખૂબ જ સારું આવ્યું છે અને આજે આપણી સાથે છે પરબતભાઈ ડાંગશિયા જેઓ કૌશલ વિદ્યાલયના પ્રિન્સિપાલ છે અને તેમની શાળાના કેટલા દીકરા દીકરીઓ જીમાં ખૂબ સારું રિઝલ્ટ લઈને આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું કે શાળાનું શું રિઝલ્ટ આવ્યું છે અને આપણે જ્યારે કૌશલ વિદ્યાલયની વાત કરીએ ત્યારે પર્વતભાઈ ડાંગસિયાને કોણ નથી ઓળખતો એક પ્રશ્ન છે સુરતની જેટલું પણ જેટલા પણ લોકો એજ્યુકેશન ક્ષેત્રમાં છે એજ્યુકેશન ફિલ્ડમાં છે એ લોકો પર્વતભાઈને ખૂબ સારી રીતે જાણે છે અને પર્વતભાઈની લગભગ એજ્યુકેશન ક્ષેત્રમાં કારકિર્દી ખૂબ લાંબી રહી છે આપણે એમની પાસેથી જાણીશું કે આ વખતે જે જી નું રિઝલ્ટ આવ્યું છે એમની શાળામાં નું શું રિઝલ્ટ છે આપણે એમની પાસેથી જાણીશું નમસ્કાર પરબતભાઈ ડાંગસિયા ટ્રસ્ટી કૌશલ વિદ્યાભવન વરાછા રોડ આજે જે ડબલ ઈનું ફેઝ વનનું રિઝલ્ટ બે દિવસ પહેલાં આવ્યું અમારી શાળામાં ધોરણ બાર સાયન્સમાં બસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમાં લગભગ એકસો સિત્તેર વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં અભ્યાસ કરતા હતા એકસો સિત્તેર વિદ્યાર્થીઓમાંથી પરમ દિવસે જે રિઝલ્ટ બહાર આવ્યું એમાં નાઇન્ટી પર્સન્ટ રેન્ક ઉપર અગિયાર વિદ્યાર્થીઓએ પર્સન્ટે પ્રાપ્ત કર્યા છે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ખાસ કરીને આ વખતે અમને મહેનતની સફળતા ખૂબ મળી છે એટલા માટે આ કહી શકીએ અમે કે વિરડિયા સોહમ દિનેશભાઈ આ વખતે નાઇન્ટી નાઇન ટુ રેન્ક સાથે વરાછા ઝોનમાં પ્રથમ નંબરે રહ્યો છે હું વિરડિયા સોહમ અને એમના વાલીને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જ્યારે પરિણામ આવે ત્યારે અમે તારણ કાઢતા હોઈએ છીએ કે પરિણામનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ તો અમને આ વખતે ચોક્કસ એવું જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને ટ્રસ્ટીઓ આ ચારેયની સંયુક્ત મહેનત હોય તો આટલું સુંદર પરિણામ આવી શકે હું એવી અપેક્ષા રાખું કે સુરતની બધી જ શાળાઓ ખૂબ સારું પરિણામ મેળવે અને ગુજરાતમાં સુરતનું નામ રોશન કરે સફળતા પ્રાપ્ત કરનાર તમામ

દરેક ક્ષેત્રની અંદર જ્યારે સ્ટુડન્ટને પ્રોત્સાહિત કરવાની વાત આવે છે ત્યારે અમારી ચેનલ આ ખૂબ આગળ આવું કાર્ય કરતી હોય છે અને જ્યારે એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં જે છોકરાઓ ખૂબ જ મહેનત કરીને જ્યારે આટલું સરસ રિઝલ્ટ લાવતા હોય ત્યારે ચોક્કસ જ અમારી ફરજ બને છે કે અમે તેને પ્રોત્સાહિત કરીએ તો એવી જ રીતે આજે અમે તમને આમંત્રણ આપ્યું છે અને આ જીના જે પણ વિદ્યાર્થીઓ છે તમામ તમામ વિદ્યાર્થીઓને સુરત શહેરના તમામને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન અને અમે પણ તમને આવકારીએ છીએ જો તમે અમારી ચેનલ ઉપર આવવા માંગતા હોવ અને તો જરૂર તમે પણ આવી શકો છો અને અમે પણ તમારો ઇન્ટરવ્યૂ કરીશું પણ આજે આપણે જે ઇન્ટરવ્યૂ કરવાના છે અત્યારે જેમની સાથે વાત કરવાના છે અને જાણવાના છીએ કે જીમાં તેમણે કેવી રીતે રિઝલ્ટ આટલું સરસ પ્રાપ્ત કર્યું છે અને તેઓ છે વિરળિયા સોહમ સોહમ ખૂબ ખૂબ અભિનંદન તને સોહમ શાળામાં પ્રથમ છે અને વરાસા ઝોનમાં પણ પ્રથમ છે આવા વિદ્યાર્થીને માટે આપણે થોડોક ફાળો બી આપીએ કે થોડીક આપણે એને જો પ્રોત્સાહિત કરીશું તો એ કદાચ આનાથી વધારે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશે તો સોમ ખૂબ ખૂબ અભિનંદન તને અને તારા પરિવારને તારા પેરેન્ટ્સને કેમ કે પેરેન્ટ્સના થકી જ તમે ખૂબ આગળ આવો છો પેરેન્ટ્સની મહેનતથી તમે આગળ આવો છો પેરેન્ટ્સ કેપેબલ હોય છે નથી હોતા છતાં તમારા કેરિયર ઉપર ફોકસ કરે છે કેરિયર ઉપર ધ્યાન આપે છે ત્યારે તમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો છો તો સોમ સૌથી પહેલાં તો હું તારી સાથે વાત કરીશ કે તે આ રિઝલ્ટ કેવી રીતે પ્રાપ્ત કર્યું તારી શાળામાં તને કોનો ફાળો રહ્યો છે કોના દ્વારા તને આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને ટ્યુશન્સ પર કેટલું ધ્યાન આપ્યું છે એ પણ આપણે આપણા દર્શકોને આજે જણાવીશું તો સૌથી પહેલાં તો તમે વાત કરો કે કેવી રીતે તમે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે

અ 11 માં 92% આવ્યા છે જી એ રીતે છે અને ઘરમાં તમારી મમ્મી શું કરે છે મમ્મી રોજ સવારે મને ટાઈમે વહેલા ઉઠાડે છે શું કરે છે મમ્મી શું નામ છે કુંદનબેન જી ઉપસ્થિત કરીશું

જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ આજ છે કે કોઈપણ પેરેન્ટ્સ પેરેન્ટ્સે કોઈપણ બાળક ઉપર કોઈપણ પણ પ્રકારનો દબાવ નહીં મૂકવો જોઈએ અને દીકરો કે દીકરી જે પણ હોય એ સારી રીતે પોતાના રિઝલ્ટ પ્રાપ્ત કરે અને એને જે પસંદ છે એમાં તમે જો એને કરવા દેશો એ વિષય લો કે એ ફેકલ્ટી લો કે એ જેમાં સ્ટડી કરવા ઈચ્છે છે તો એનું રિઝલ્ટ અને પરિણામ ખૂબ સારું તમને જોવા મળશે તો આપને એના માટે ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારા દીકરાને એવું કહી દીધું છે કે તમને જે કરવું હોય તો તું કરી શકે છે તો ફરીથી આપણે સોહમ પાસે જશું સોહમ હવે તારે કહેવાનું છે કે તે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યા પછી હવે તું શું કરવા ઈચ્છે છે અને તારા શોખ શું છે એ વિશે પણ વાત કરીએ આપણે

મને ખૂબ દેખાઈ રહ્યો છે શાંત દીકરો અને બોલવા માટે પણ એટલું શાંતિથી જવાબ આપી રહ્યો છે તો સોહમ તને ખૂબ ખૂબ શુભેચ્છા તું ખૂબ આગળ વધે અને ખૂબ તારા માતા પિતા પરિવારનું અને શાળાનું નામ રોશન કરે એવી તને શુભેચ્છા અને આપણે ફરીથી પરબતભાઈ પાસે જશું અને આપણે એમની પાસેથી હજુ ઘણું બધું જાણવાનું છે પરબતભાઈ આપ શું કહેવા માંગો છો આપની સાથે છેલ્લા કેટલાય વર્ષથી આ વિદ્યાર્થીઓને લઈને અહીં આવું છું જે વિદ્યાર્થીઓ મને અત્યારે મળે છે અહીં આવેલા હોય ને પછી ત્યારે કોઈ આગળ અભ્યાસ કરતા હોય તો એમને હું ક્યારેક પૂછું કે તમને સરસ સૌથી વધારે આનંદ ક્યારે થયો તો કે રિઝલ્ટ આવ્યું અને અમે એક્ઝોટિક ચેનલમાં ગયા અને અમારી સાથે જે વાર્તાલાપ કર્યો બેને એ હજી અમારા મગજમાં કેસેટ છે એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન અમારી ફરજ તો અમે બજાવીએ છીએ સ્કૂલની શાળા સ્કૂલની જે ફરજો છે નજીક લઈ જઈએ અને એમની પાસેથી બીજા વિદ્યાર્થીઓને શીખવાનું મળે એવા જે તમારા પ્રયત્નો છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છે થેન્ક યુ પર્વતભાઈ બસ અમારો પ્રયત્ન હંમેશા આવો જ છે કે અમે હંમેશા જે લોકો સારા કાર્ય કરે છે એને લોકો સુધી પહોંચાડવાનું જ અમારી આ ચેનલનું કામ છે અને આ ચેનલનું જે માધ્યમ છે એટલે કહેવાય છે કે મીડિયા મીડિયાનો જે દરેક પ્રકારની દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના રોલ હોય છે પણ જ્યારે એક્ઝોટિકની વાત કરીએ છીએ એક્ઝોટિક વેબ મીડિયાનો અમારા ચેનલનું નામ પણ થોડું ડિફરન્ટ છે લોકોને કદાચ બોલતા પણ તકલીફ થતી હશે પણ અમારો પર્પઝ અને જે વાત છે તે એક જ છે કે આ ચેનલનો ઉપયોગ જનતા માટે થાય અને દર્શકો જે ઈચ્છે છે એવું અમારી ચેનલ દ્વારા પ્રસારિત થાય અને હંમેશા પોઝિટિવ રહેવું પોઝિટિવ ન્યૂઝ આપવા એ અમારી ચેનલનું કામ છે અને દીકરાઓને એજ્યુકેશનની અંદર અમને પ્રોત્સાહિત કરવાનો ખૂબ આનંદ થતો હોય છે કારણ કે આજે આપણા સુરતનું નહીં આપણા ભારતનું ભવિષ્ય છે આપણા ઇન્ડિયાનું ભવિષ્ય છે એવું આપણે કહી શકીએ પણ પરબતભાઈ મારે બીજી એક વાત કરવી હતી કે આપણે જે ટ્યુશન્સની વાત કરીએ છીએ તમે એક ટ્રસ્ટી છો તો જ્યારે શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં તો ધ્યાન આપતા જ હોય છે પણ શાળામાં ધ્યાન આપવું જોઈએ કે ટ્યુશન્સમાં વાત ધ્યાન આપવું જોઈએ ટ્યુશન્સ આજે મેક્સિમમ લોકો ટ્યુશન્સ પર વધારે ડિપેન્ડ હોય છે તો તમારું શું કહેવું છે એ બાબતે જેમ બધા ક્ષેત્રોની અંદર વિશ્વાસ એક મહત્વનો ભાગ ભજવે એમ બેન શિક્ષણની અંદર પણ શિક્ષકો ઉપર ને શાળા ઉપર વિશ્વાસ હોય તો ચોક્કસ સારું પરિણામ આવે આપણે ટ્યુશનના વિરોધી નથી પણ વિદ્યાર્થીઓ જે દોડા દોડી કરે છે ટ્યુશનમાં ખૂબ ટાઈમ આપે છે પછી સ્કૂલને એવોઇડ કરે છે એટલે ખરેખર મારા વિદ્યાર્થીઓને લોસ જાય છે તમે એક વખત ચોઈસ કરી સ્કૂલની કે આ સ્કૂલમાં મેં એડમિશન લીધું તો એ સ્કૂલ પર શિક્ષકો પર ટ્રસ્ટીઓ પર પૂરો ભરોસો રાખો કારણ કે કોઈ સ્કૂલને કે કોઈ શિક્ષકોને પોતાનું પરિણામ નબળું આવે શાળાનું એ પસંદ ન હોય એટલે એ માટે તમામ ટ્રસ્ટીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું વાલીઓ મહેનત કરતા હોય છે પછી આપણે ટ્યુશન મેઇન ગણીએ અને સ્કૂલને ગૌણ ગણીએ તો વિદ્યાર્થીઓને ઘણું ગુમાવવાનું આવે એટલે આ અહીંથી મારે ખાસ વિદ્યાર્થીઓને અપીલ કરવાની કે અમારી પાસે તો આ વિદ્યાર્થીઓ છે જ ઉદાહરણરૂપ અને વર્ષોથી ઉદાહરણરૂપ વિદ્યાર્થીઓ અમને મળે છે કે જેણે શાળા ઉપર સંપૂર્ણ ટ્રસ્ટ રાખ્યો છે એ વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરે છે થેન્ક યુ જી તો ફરીથી આપણે બીજા એવા જે વિદ્યાર્થી છે જે શાળામાં આ કૌશલ વિદ્યાલયની અંદર જીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને આવ્યા છે સારા પર્સન્ટેજ લઈને આવ્યા છે એવા વિદ્યાર્થીને પાછા આપણે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર થેન્ક યુ પરબતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન શોહમ તમને થેન્ક યુ સો મચ